ખેડૂત મિત્રોએ ઝીંડવા ઉપર સામાન્ય રીતે આ સમયે ગુલાબી ઇળે ઈંડા મૂકે સીધા જ જ્યારે શરૂઆતના અવસ્થામાં એ ફૂલ કે ચાપવામાં ઈંડા મૂકતી હોય તો ઝીંડવા ઉપર ઈંડા મૂકે એટલે સીધી જ એમાંથી નીકળીને ઝીંડવા ઉપર જાય તો આપણે અત્યારે એવી દવાઓ વાપરવી જોઈએ કે જેની અસર દસ પંદર દિવસ રહે અને ઝીંડવામાંથી જેવી ઈયળ બહાર ઈંડામાંથી જેવી ઈડ બહાર નીકળે કે તરત જ ઈયળ એનું કવર ખાય છે અને પછી સીધી ઝીંડવામાં દાખલ થઈ જાય છે એક વખત ઝીંડવામાં દાખલ થયા પછી એને મારવી બહુ મુશ્કેલ છે પણ જો આપણે દવા છાંટી રાખેલી હોય તો એ ઈયળ છે એ એનું કવર ખાય તો એની ઉપર દવા હોય તો પણ મરી જાય છે અને નાની ઈયળ હોય એકદમ એટલે થોડી પણ દવાના સંપર્કમાં આવે તો પણ મરી જાય છે તમારો કોઈ ટપાસ ને સંલગ્ન પ્રશ્ન હોય તો તમે અમને

અને આપણે ફૂગનાશક દવાઓનો છંટકાવ ખેડૂત મિત્રોએ ન કરેલો હોય તો અલ્ટરનેટેબ બ્લાઇટ નામની ફૂગ લાગી અને પાન પીડા થઈને ખરી જવાનો પ્રશ્ન હોય અને કપાસ પૂરો થતો હોય અને જો સારી પરિસ્થિતિ હોય પાણી બરાબર હોય અને પાન પીડા થતા હોય તો એની અંદર સૂક્ષ્મ તત્વ એટલે ખાસ કરીને મેગ્નેશિયમ કે મેંગેનીઝની એની અંદર ખામી હોય આ અથવા અત્યારે એવું પણ છે કે ખેતરમાં ઘણી બધી જગ્યાએ ચીકણો ગળો પણ આવી ગયો છે એટલે ચીકણો ગળો અથવા તો સફેદ માખી અથવા તો ચૂસિયા જીવાતોથી પણ ઘણી વાર કપાસ લાલ થતો હોય ખાસ કરીને માઇટ્સ આવે ઈતળી અથવા તો લીલી પોપટી તો એના કારણે પણ કપાસ લાલ થાય છે હવે વાત છે તો અત્યારે આ વખતે વાતાવરણ બહુ પ્રતિકૂળ રહ્યું છે

હવે મોડો થઈ ગયો અને શરૂઆતમાં જે ઝીંડવા ટકી ગયા છે એ ઝીંડવાને જો ફાટા હોય તો એને ઝડપથી વીણી લેવાથી કપાસના પાકની ઉપર વિપરીત અસર થતી નથી કપાસનું રૂ છે ને એ બિલકુલ પાણીથી જ બનેલું છે એમાં કંઈ બીજું છે જ નહીં પાણી જો એ રૂ તમે વીણશો નહીં તો છોડને સૂકવી નાખશે લાંબો સમય જો તમે નહીં વીણો તો પણ રૂ જલ્દી વીણી લેશો તો કપાસનો છોડ વધુ ગ્રીન થશે વધુ લીલો થશે અને વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા રહેશે એમાં બીજું સાહેબ અત્યારે આવા આદી આખી સિઝન રહી એમાં દરેક પાકમાં ઈયળો જોવા મળી છે મકાઈના પાકમાં પણ ઈયળ છે ઈરંડામાં પણ અત્યારે એક પ્રકારની બીજી એક પ્રકારની ઈયડ જોવા મળી મકાઈમાં વોલ આર્મી વોમનો જે ઉપદ્રવ જોવા મળ્યો અને અત્યારે એવા મેસેજ આવી રહ્યા છે કે ઘઉંમાં જે નવું વાવેતર છે એમાં પણ અત્યારથી ઈયળનો ઉપદ્રવ છે તો એનો એક તો કારણ શું છે અને શું કાળજી રાખી ઘઉંની અંદર અત્યારે ઘણા બધા વિસ્તારમાં મોટા ભાગમાં આગળ સિંગડાવાળી ઇયળ છે જેને ખેડૂતો સિંગડાવાળી ઈયળ કહે છે આમ તો એ લશ્કરી યળનો એક પ્રકાર જ છે અને ઘઉં તો સદંતર સાફ કરી જાય કારણ કે લશ્કરી યળનો સ્વભાવ છે કે જે આડું આવે તે બધું ખાય તો જૂનાગઢ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પણ એનો અભ્યાસ કર્યો અને એ લોકોના મતે જે આ યેળ છે એ લશ્કરી એળે છે બકાઈમાં પણ જે ફોલ્સ આર્મી વર્મ આપણે કહેતા એ પણ લશ્કરી એળે જ હતી આ બધું આવવાનું કારણ છે ને એ વાતાવરણના બદલાવ છે અત્યારે આજે આજના દિવસમાં તમને ત્રણ સિઝન જોવા મળશે કે ભાઈ વરસાદ વાદળા છે ગરમી છે સવારમાં ઠંડી છે એટલે વાતાવરણની જે કંઈ આ વર્ષમાં વાતાવરણના બદલાવ જે રહ્યા છે એના કારણે જીવાતો એની અનુકૂળ સમયે એને બહાર નીકળવાની અથવા તો એને પ્રજનન કરીને એના વંશને વૃદ્ધિ કરવાની વધારે તક મળી છે એટલા માટે અત્યારે જીવાતનો ઉપદ્રવ વધારે દેખાય છે હવે આ ઘઉંની જીવાત અત્યારે એક પ્રશ્ન છે તો ઘઉંની જીવાત માટે ખેડૂત મિત્રોએ ખાસ કરીને કાર્બામેટ ગ્રુપની જો કોઈ દવા હોય તો એની ચૂન ઘઉંના લોટમાં ભડકું કે લાપસી બનાવીને જો ખેતરમાં છાંટી દે તો એ થોડુંક પણ ઈયળ ખાશે ને તો એ મરી જશે એને ખૂબ સારું નિયંત્રણ મળશે અથવા તો એને બીજી કોઈ જમીન ઉપર છાંટવાની ફ્યુરાડાન કરીને જે દવા આવે છે કાર્બોફ્યુરાન એ એને નાખવી પડે અથવા તો કોઈ પણ ડસ્ટ આવે દાખલા તરીકે ફેનવલર ડસ્ટ એ એને આખા ઘઉં ઉપર છાંટકાવ કરવો પડે નહીતર જો ખેડૂતો આમાં થોડું પણ મોડું કરશે ને તો ઘઉંનો પાક સાફ કરી દેશે રાજેશ પટેલ કરીને ખેડૂત છે એમનો પ્રશ્ન કોમેન્ટમાં આવ્યો છે કે કપાસમાં લીલી ઈયળ દેખાય છે એ એમાંથી નોટી દેખાય છે કપાસમાં એમને લીલી ઈયળ દેખાય છે તો એનો આપ જવાબ આપો એ પહેલા ખેડૂત મિત્રોને કહી દઉં કે ઘણા બધા ખેડૂત મિત્રો લાઈવ જોડાઈ ગયા છે અત્યારે એટલે કપાસમાં કપાસને સંલગ્ન કે કોઈ પાકને સંલગ્ન શિયાળુ પાકની તૈયારીમાં સંલગ્ન કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટમાં જણાવી શકો છો આ તો સાહેબ કપાસની લીલી ઈયળ અત્યારે દેખાય છે એવો પ્રશ્ન છે સામાન્ય રીતે ઈયળ જે લીલી ઈયળનો ગ્રુપ છે અથવા તો લશ્કરી ઈયળ પણ હોય આ બધી ઈયળો છે ને જેવો ખાય ને એવો કલર એનો હોય છે લીલીયળની ખાસ નિશાની એવી છે કે એ ઈયળની પાછળ તમે કોઈ સડી અડાડો તો એ પાછી વળીને નાગની જેમ કરડવા દોડે અને લશ્કરી ઈડ હોય તો એ ગોળ ફીંડ થઈ જાય ફીંડલું એટલે જો લીલીયળ આ સમયે ખરેખર તો દેખાવી ન જોઈએ પણ એમ છતાં દેખાતી હોય તો પહેલાં તો એનો અભ્યાસ કરવો પડશે કે આ ઈયળ લીલી છે કે કઈ છે બરાબર અને જો લીલી યળ હોય તો કપાસની અંદર પચીસ ટકા પચીસ ગ્રામ નોનબીટી છોડ પણ ભેળવવામાં આવે છે અથવા તો નોનબીટી છોડનું વાવેતર હોય તો એમાં કોઈ ઇયળ જીવી પણ ગઈ હોય પણ હવે આવનારા દિવસોમાં ખેડૂતો જો પચીસ ગ્રામ કપાસ ભેળવેલું બિયારણ નહીં વાવે અને ખેડૂતો એમ કહે છે કે મારે પ્યોર બિયારણ જ વાવું છે તો આવનારા દિવસોમાં ગુલાબીયળ

તો હવે આવા પડકારનું વાતાવરણમાં હજુ શિયાળ પાકોમાં પૂરતી ઠંડી પણ નથી વાવેતરમાં પણ વિલંબ થયો છે તો હાલની સ્થિતિએ જે વાતાવરણ છે એ એના માટે હવે તમે લાંબા ગાળાનું કોઈ ખેડૂતને શું સલાહ આપશો એમ કે ભાઈ જે વાતાવરણના નુકસાન થવાનું છે પત્તીનું વાતાવરણ પણ ઓછુંમાં કઈ રીતે ઓછુંમાં ઓછું એ નુકસાન થઈ શકે એવા પગલાં આપણા તો મુખ્ય શિયાળુ પાકો આપણે જોઈએ ને તો ઘઉં છે જીરું છે અને આ વખતે ચણાનું પણ મોટું વાવેતર થયું છે અને ધાણાનું પણ થોડું વાવેતર થયેલું છે જ્યારે ઉત્તર ગુજરાતમાં વરિયાળીને એવા પાકો હોય છે તો આ વખતે ઘઉંની અંદર ખાસ કરીને જેટલું ઉષ્ણતામાં ઓછું હોય મતલબ ઠંડી જેટલી વધારે પડે એટલા ઘઉં વધારે ઉત્પાદન આપે જો ઠંડી ઓછી પડતી હોય તો એને પિયત એકાદ પિયત એને વધારે જરૂરિયાત રહેશે ખેડૂતો વધારે પિયત આપે તો ઘઉંમાં ફાયદો થાય ચણાની અંદર પણ અત્યારે લીલીયળ પુષ્કળ પ્રમાણમાં આવી ગઈ છે જેમને પણ ચણા વાવ્યા છે નાના નાના ચણા છે છતાં પણ લીલીયળ પુષ્કળ પ્રમાણમાં છે તો આ લીલીયળ માટે તો ઘણી બધી સચોટ જંતુનાશક દવાઓ બજારમાં મળે છે એટલે ખેડૂતોએ વિના વિલંબે એનો છંટકાવ દવાનો કરીને અત્યારથી જ એને નિયંત્રણમાં લેવી જોઈએ કારણ કે જેટલું તમે વહેલું નિયંત્રણ કરશો એટલો પાછળથી ફાયદો થશે અને જીરુમાં પણ હજી તો વાવેતરનો સમય ચાલી રહ્યો છે કદાચ ભેજ વધારે હોય અને રોગ આવવાની શક્યતાઓ જીરુંમાં જીવાત કરતાં રોગનો મોટો પ્રશ્ન છે તો રોગ આવવાની શક્યતાઓ હોવાના કારણે રોગ છે ને આવ્યા પછી એને મટાડવાની કે ભગાડવાની કોઈ દવા નથી એટલે રોગ ન આવે એટલા માટે જે કાંઈ જરૂરી જન ફૂગનાશક દવાઓ છે એના છંટકાવો અઠવાડિયે દસ દિવસે ખેડૂત મિત્રોએ ચાલુ કરી દેવા પડશે અને જીરું અંદર પાણી બને ત્યાં સુધી પિયત ઓછું આપવાનું રહેશે બીજા નંબરમાં બીજા નંબરની અંદર ધાણા જેવો જેવો પાક છે એની અંદર ભૂકી છારા નામનો જ રોગ આવે છે એટલે ભૂકી જ્યારે દાણા અવસ્થા એ હોય ત્યારે ભૂકી છારા માટેની જે સચોટ ફૂગનાશક દવાઓ છે એમનો છંટકાવ કરી શકે અને ખાસ કરીને ડુંગળી અને લસણ ડુંગળી આ વખતે ભાવ પણ બહુ છે ખેડૂતો બધું વાવેતર તરફ આકર્ષાયા છે તો ડુંગળીની અંદર થ્રીપ્સ કરીને જે ખાસ કરીને જીવાત આવે છે અને એનો મોટો પ્રશ્ન એ છે તો થ્રીપ્સની અંદર બુબેરીયા બાસિયાના એટલે યુનિવર્સિટીની અંદર સાવજ નામની ફૂગ વેચે છે જે થ્રીપ્સમાં સચોટ નિયંત્રણ આપે છે ડુંગળીમાં અને છતાંય એમ છતાં ખેડૂતોએ કેમિકલ વાપરવું હોય ઘણા ખેડૂતોનો પ્રશ્ન હોય કે આ બેક્ટેરિયા એ ફૂગ નથી કહેતા ખેડૂતો બેક્ટેરિયા કહે છે એને કે હું યુનિવર્સિટીમાંથી જૂનાગઢથી બેક્ટેરિયા લેવો મારે છાંટવા છે તો એની સાથે મારે કોઈ દવા ભેળવવી કે કેમ એની સાથે દવા ભેળવી શકાય છે એવું હમણાં જ સંશોધનથી જ પણ દવાનો જે ડોઝ ભલામણ કરેલો છે દાખલા તરીકે થ્રીફમાં તમારે સાયપરમેથ્રિન દવા કે આલ્ફા મેથરીન દવા ભેળવવી છે તો એનો પંદર લીટરમાં પંદર મિલી લીટરનો ડોઝ હોય તો એની બદલીમાં તમારે સાત કે પાંચ કે છ મિલી લીટર સાયપરમેથરીન આ ફૂગનું કે બિવેરિયા બાસિયાના જે આવે એની સાથે ભેળવીને છાંટી શકવાથી ડુંગળીમાં સચોટ નિયંત્રણ મળશે એટલે ડુંગળી લસણ આ બધામાં આ એક જ પ્રશ્ન છે અરે નીરજભાઈ નોન બીટી વાવવા માટે હવે તો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે હવે તો ચારસો પચાસ ગ્રામની અંદર પચીસ ગ્રામ કંપનીઓ મિક્સ કરીને આપશે આવતા વર્ષથી ભારત સરકારે એ ફરજિયાત કર્યું છે એટલે તમને હવે નોનબીટી અલગથી નહીં આપવામાં આવે અને જે દાણા છે બીટી જેવી જ વેરાયટી અંદર નોન બીટી નાખેલી હશે એટલે તમને હવે ખેતરમાં છૂટા છૂટા એના છોડ તમને જોવા મળશે જેની અંદર પણ ઉત્પાદન સારું જ મળશે કારણ કે છૂટક છોડને ઈયળ શોધી પણ નથી શકતી અને ઉત્પાદન એમાં એના જેવી જ વેરાયટી હોય છે એટલે ઉત્પાદન તો સારું જ મળવાનું છે એમાં અને અખતરાઓ પણ એવું કહે છે છેલ્લા પાંચ વર્ષના કે પચીસ ગ્રામ નોન બીટી ભેળવવાથી કોઈ ઉત્પાદનમાં ઘટ પડતી નથી હવે બીજા એક ખેડૂતનો પ્રશ્ન છે દિવેશભાઈનો કે કપાસમાં કુકડ વધારે છે તો શું કરવું એ કપાસની કુકડ મેં કીધું ને કે ચૂસિયા જીવાતોનું નિયંત્રણ ના થાય ને અમુક જાતો એવી હોય છે અમુક જાતો ખાસ કરીને ખેડૂતો હમણાં બહારની જે જાતો આવીને અહીંયા ઘણા મિત્રો ગેરકાયદેસર રીતે બી બનાવતા હોય છે જાતો કે જેમાં પાન ઉપર રૂંટી ન હોય આવી જાતોની અંદર ચુસિયા જીવાતોને નિયંત્રણમાં લાવવી બહુ મુશ્કેલ બને છે અને કુકડ આવવાનું એકમાત્ર કારણ છે ફક્ત ને ફક્ત ચુસિયા જીવાતો તો ચુસિયા જીવાતોનું તમે સચોટ નિયંત્રણ ન કરો તો કુકડ આવશે અને સૂચિયા ચુસિયા જીવાતોનું સચોટ નિયંત્રણ માટે તમારે એના જે દવાઓ છે ઇમિડાક્રોપીડ હોય કે પછી એસીટામ ઉલાલા હોય કે એને તમારે વારાફરતી વાપરવી જોઈએ એકની એક દવા તમે નહીં વાપરો તો તમને સારું નિયંત્રણ મળશે સોલાર છોતેર માં તમને એ વેરાયટી એવી છે કે લાંબા સમય સુધી ટકી શકે છે એટલે એની અંદર જો ચુસિયા જીવાતો અભ્યાસ કરવાનો ચુસિયા જીવાત ન દેખાય તો એ એની અંદર મેગ્નેશિયમ અથવા મેંગેનીઝની ખામી હોય જે તાંબાના પતરા જેવા પાનથી જતા હોય એટલે એક ફૂગનાશક સાથે સૂક્ષ્મ તત્વોનો છંટકાવ એમાં કરવો બહુ જરૂરી બને છે અને સૂક્ષ્મ તત્વો કદાચ પહેલાંથી એમને ન વાપરા હોય તો પણ આ પ્રશ્ન બને અને પાણી ઓછું પડ્યું હોય અને જમીન જો હલકી હોય અત્યારે આ સ્ટેજે તો પણ બને પણ જ્યારે પાણીની જ વાત નીકળીશ ત્યારે મારા ખેડૂત મિત્રોને કેવું છે કે ગુલાબીયળ કે જે અત્યારની પરિસ્થિતિનો મુખ્ય પ્રશ્ન છે તો ગુલાબીયના નિયંત્રણને મતલબ મતલબ ઓછી રાખવા માટે કે નિયંત્રણમાં રાખવા માટે ખેડૂત મિત્રો એ હવે કપાસને વારંવાર પાણી આપવાની જરૂર નથી કારણ કે આ વર્ષે ઘણું પાણી છે તો ખેડૂતો વધારે પડતું પાણી આપે છે વધારે પડતું પિયત આપવાથી ગુલાબીયડ ઉપદ્રવ વધશે જોજો તમે બિનપિયત કપાસમાં ક્યાંય ગુલાબીયડ નહીં હોય બરાબર છે એટલે ફરીથી કહું કે ગુલાબીયળના ઉપદ્રવ માટે ઇમામેક્ટિન બેન્જોઈડ છે કે લેમડા સાયલોથ્રીન જેવી છે કે જેની અસર લાંબી અસર રહે છે પાન ઉપર આ દવાઓનો તમે છંટકાવ કરી અને જો ત્રીસ દિવસમાં બે થી ત્રણ છંટકાવ તમે કરશો તો મોટાભાગનું ઉત્પાદન તમારું તૈયાર થઈ જશે કારણ કે ગુલાબીયળ કઠણ થઈ ગયેલા ઝીંડવા ઉપર દાખલ થઈ શકતી નથી એની અંદર નથી દાખલ થઈ શકતી એટલે કાચા ઝીંડવા હોય ત્યારે જ એની અંદર જાય છે

સુકારો પણ એ જ એ જ કારણ હોઈ શકે કે કાં તો જમીન ને હલકી હોય અને ઝીંડવા વધારે પ્રમાણમાં બેસી ગયા હોય ને વરસાદ પછી ખાસ કરીને વરસાદ પછી જે લોકોએ પાલર પાણી ન ઉતાર્યું હોય એટલે કપ જીંડવા લાગેલા કપાસમાં વરસાદ પછી તરત જ પિએત આપવું જોઈએ જે ખેડૂતોએ પિયત ન આપ્યો હોય એનો કપાસ સુકાઈ જ જાય અને જે ખેડૂતોએ વરસાદ પછી પિયત આપવામાં વધારે સમય નથી જવા દીધો એવા બધા ખેડૂતોને કપાસ લીલા હોય એટલે આ એનું મુખ્ય કારણ છે કે પિયત ન આપવાથી કપાસનો છોડ ખોરાક નથી લઈ શકતો અને એ વખતે એને વધારે પ્રમાણમાં ખોરાકની જરૂરિયાત હોય છે એટલા માટે છોડ એની જિંદગી ખતમ કરવા તરફ જાય છે બસ જિરાના પણ એ પ્રશ્નો આવતા જાય છે તો ખાસ તો શું ધ્યાન રાખવું ભગવતી એક એગ્રો સેન્ટરનો એક પ્રશ્ન હતો

ત્રીસ ડિગ્રીથી ઉપર છે અત્યારે બત્રીસ ડિગ્રી આસપાસ ત્રીસ ડિગ્રીથી નીચે હોય તો જીરું ઊગી જાય આરામથી તો અત્યારે વધારે પિયત એને એકાદું આપવું પડશે પણ જીરું એક વખત જમીનની બહાર નીકળી જાય ત્યાર પછી એને પિયતનો બહુ જ કંટ્રોલ કરવો પડશે ઘણી એવી જમીનો છે દાખલા તરીકે પાલડી છે કે રાધનપુર છે કે બધા વિસ્તારમાં પાટડી દસાડામાં કે ત્યાં જીરુંને પાણી આપવાની જ જરૂરિયાત નથી એટલે આપણી જમીનના પ્રકાર પ્રમાણે આપણે જો જીરું લંગાતું ન હોય વિકાસ બરોબર ચાલતો હોય તો ત્યાં સુધી એને પિયત આપવું જોઈએ નહીં છે પણ કેવું કે હા શિયાળાનું તાપમાન દાખલા તરીકે ઠંડુ જેમ ઠંડુ તાપમાન થાય ને સૂર્ય છે ને એના કલાકો ઓછા થાય આજે તમે ચોમાસામાં સવારે આઠ વાગ્યામાં ફૂલ ખુલતા હોય કપાસમાં અત્યારે દસ વાગે ખુલે એટલે અત્યારે કપાસના ઝીંડવા બનવાની ગતિ ધીમી થઈ જાય અને ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ને એમાં ખાસ દ્વારકા સાઈડને ખંભાળિયા સાઈડને એ સાઈડની અંદર ખુલવાનો પણ પ્રશ્ન હોય છે કે ઝીંડવું બરાબર ખુલતું નથી પણ એનું બીજું કારણ એવું પણ હોઈ શકે કે અત્યારે કદાચ ગુલાબીયળનું નુકસાન હોય તો પણ ઝીંડવા એક પેશી તો ન ખુલે બાકીની તો ખુલે પણ વાતાવરણના કારણે જ અથવા તો વિસ્તારની જમીનની જે કઈ તકલીફો હોય એના કારણે અને ખાસ કરીને ઠંડીના કારણે જીડું ખોલવાની તકલીફ હશે નહીં ઠંડી વધે તો સમસ્યા વધે એ વિસ્તારમાં ખાખરી જાય બિનપિયત છે તો મેં કીધું ને કે વરસાદ પેલા કદાચ એને પાણી આપવું હોય તો તો એને પાર્લર પાણી ઉતારવું જ પડે પણ જો એને વરસાદના પાણીથી જ કર્યો હોય ને એક પણ પિયત ન આપ્યું હોય તો કપાસમાં ઝીંડવા લાગી જાય પછી એને ખોરાક લેવા માટે પાણીની જરૂર પડે જમીનમાં ખોરાક પડેલો હોય પણ જો પાણી પિયત ન હોય તો ખોરાક ઉપર ચડી ના શકે એટલે ખોરાક ઘટે એટલે કપાસ ખાખરી ધોલિયા કે જેમને આપણને કપાસ અને એમને શિયાળુ પાકોનું જે અત્યારની પરિસ્થિતિ છે એ પ્રમાણે માહિતી આપવી તો જોડાયેલા રહેજો એગ્રી સાયન્સ સાથે મારી ક્યારેક આવી નવી વાતો ખેતીની લઈ અને આપની સાથે જય કિસાન